पण वण गाया केम विसरी जाए हमें वण गाया केम विसरी जाए तारा बहुमूला बलिदान एक हमें घर घर घूमी अन गावशो ए जो ने उगा तारा अर्पण गान बणगा में वण गाया केम विसरी जाए बाप तारा बहुमूला बलिदान पणगा में घर घर में घरो घर घूमी गन गावसू ए गुगा तारा घर पणगा तो प्राणा बाबा नो गुण गावा नो खबरावी ने खावा नो thank you.
ઉદારતાના ઘણા બધા દુહા છે, પણ મને એક આયર માટેનો એક દુહો બહુ ગમે છે. આયર ની ઓળખાણ કોને કહેવાય મૂળભાઈ? કે દુનિયા ઝાકા રાંધીએ અને જેને રાખે ને ઘરમાં રાણ. આખું જગત જેનાથી મોટું ફેરવી ગયો અને ચારે બાજુથી માર 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 થતો હોય અને મરણ મેવાડા આવે પીઠિયા પાણી ખૂંદતું અને વાહે મોત પાણી ખૂંદતું આવતું હોય, એને કે વિવાહે બાપ તારું રૂવાડું ખાંડું ન થવા દે, એને માથા હાટે બુલવે ઈ આયર ના એધામ, એનું નામ આયર કહેવાય. મહાકાલના જડબાને જાલી ઉભા રહી દે, અને કદાચ જો આસમાન ખડેડો હોય પોતાના ભુજબલના ટેકાથી ખડેડા ગાભને ટેકો દઈ દે, એનું નામ આયર કહેવાય. આયર જેવા તેવા નહીં. દેવાયત બોદલને ઉગો કપાઈ ગયા પછી કોકે કીધું કે દેવાયત ગજબ થઈ ગયો, અને તેથી દેવાયત બોદર બોલ્યા છે કે તમને ખબર ન પડે ભાઈ, ભરતને તો જીવતા ગજબ હોય, મરે ગજબ હોય, ગજબ જેવી બીજી દુનિયામાં કોઈ હકીકત નથી. ભરતને તો જીવતા ગજબ હોય, મુએ ગજબ જ હોય. વળે નહીં કાઈ દુનિયામાં કરે કેંગે કે ફેંફે થી ઘડીક શણગાર મર્દો નો સજી લ્યો તો મજા આવે, અને મજા કઈ ઓર આવે, દાદ કાજર વેશ મૂકો તો અને કદમ બે કાળની હામા ભરી લ્યો તો મજા આવે. એના પાળિયા ભૂજાય, એના આટલા વર્ષો પછી મંદિરોના નિર્માણ થાય, એને મહાપુરુષો કહેવાય, એને મરદ કહેવાય. બાકી પાવૈયા કોઈ દી પીર ન થઈ શકે મિત્ર, ગમે એટલું હોય તો. જે સમાજ દ્વારા દવાયત બોદાર, આઈ સોનભાઈ અને ઉગાના બલિદાનને યાદ રાખવા માટે જે ઘટના વીરમદેવ કાકાના હૈયામાં ઉગી, એ પરિવાર પણ સામે એવો પરિવાર છે. ચેરમનભા બાપુ કંઈક લોઢા કુંદન કર્યા, એના મોઘા બનિયા મૂલ, એવો ઉત્તમ ગુણ અતુલ પારસ મણી તું પાતા હોતું. એ મનુભા બાપુના ત્રણ દીકરા રામદેવસિંહજી, લક્ષ્મણસિંહજી અને વિરમદેવસિંહજી. દીકકા દૂધ હોય ને, દૂધ એ ધોળું હોય, દૂધમાં તમે બે ફોરા છાહીના નાખી દો એટલી મળી જાય, એમાંથી દહી થાય ઈએ ધોળો હોય, એને વલોવી નાખો એમાંથી માખણ નો પીંડો ઉતરે ઈએ ધોળો જ હોય. રાનું કુળ જે છે અને હામે દેવાયત બોદર નું કુળ છે, એ સાસ માખણ ઘી સેવટે, ભલે એની હાલત હળગી હોય પણ કદીએ કાળા નોય, જેના કુળ દૂધડિયા કાગડા, જેનું દૂધ નું કુળ હોય એમાં કોઈ દી કલંક ન લાગે. રામ જે દિવસે દશરથ ને પિંડદાન દેવા માટે બેઠા ત્યારે આપ માંથી 72 પેઢી ના પિત્રો ના લાંબા હાથ થયા હતા. રામને એમ થયું કે અત્યાર સુધીમાં મારા વંશમાં કોઈ પિતૃ તર્પણ નહીં કર્યું હોય, અને રામે સવાલ કર્યો છે, કોઈ પિતૃદાન નથી કર્યું, કોઈ પિતૃ તર્પણ નથી કર્યું. અને તે દિવસે આપ માંથી શબ્દ ઉઠ્યા હતા
કે રાઘવ વર્ષો વર્ષ પિતૃ દાન તો થતા હતા, પણ અમને ખબર હતી બાપ એક દી અમારા કુળમાં તું આવવાનો છો, એટલે કોઈના હાથનું અમે ગ્રહણ નહોતું કર્યું. એમ સાહેબ ઉગાના દેવાયત બોદલ ને ઉગવું તું ચેરના પરિવારના હાથે, એટલે સુધી આજ સુધી રાહ જોઈને બેઠો તો અમારે ઉગવું છે, પણ પરિવાર અમારે એવો જોઈએ છે. હે હા, એ પરિવાર મળ્યો છે. અને હું તો જેમનો કવિ છું, મને તો આજ પોરો એટલા માટે થાય, હું તો ચુડાસમાનો જ કવિ છું એટલે મને આજ વધારે પોરો થાય. ત્યારે આવા પાળિયા હોય એની ખાંભી હોય, કવિદાદની કવિતાની એક કડી યાદ આવે છે. કે પીળા પિતાંબર જર કસી જામા મારે, ક્યારે ભગવાન ને એમ થયો છે કઈ સીધારા એ શિલ્પી તું રેવા દે મને કંડારવો, મને ભગવાન ન બનાવીશ. કા અરે આખી જગત તારી આરતી ઉતારશે, કે આરતીમાં મારે નથી ઉતરાવું, મારે પીળા પિતાંબર નથી ધારણ કરવા, પણ કોક આખા રાના વંશને બચાવવા વાળા ઉગા જેવા હોય ને એની ખાંભી થાવ તો મારે ઘણું છે, મારે મારે ઠાકોરજી થવાની જરૂર નથી. હા સંતો છે ને, સંતો મહાન છે સંતો, પણ ગમે એવો મહાન સંત થાય એની સમાધિ જમીનની અંદર હોય, અને દેશ માટે જે શહાદત વરે, રાષ્ટ્રભક્તિ માટે દેવાયત બોદલથી વધારે દુનિયામાં તમે રાષ્ટ્રભક્ત બીજો માણસ કયો મળે મિત્રો? અને રાષ્ટ્રભક્ત કહેવાય, શું રાષ્ટ્રભક્તિ નિભાવી છે, અને એનો પાળ્યો હોય ને એ ધરતીની ઉપર હવા હાથ ઊંચો હોય. મિત્રો સંતની સમાધિ ધરતીમાં હોય, અને દુનિયા માટે બલિદાન દેવાનો પાળ્યો છે ને એ ધરતીની બહાર હવા હાથ ઊંચો હોય. પીળા પિતાંબર જર કસી જામા મારે, વાઘામાં નથી વીટલા કાઢાતા રંગ જેને એ જાજા ધીંગણે ના સિંદુરે ચોપડાઈ દાવો રે ઘડવૈયા મારે ઠાકોરજી નાથ દાવો ઘડવૈયા મારે ઠાકોરજી નાથ દાવો ના
પણ ગામ મમ ગોગરો ગમાંક ધમ મમ જાગર ધમાંક ધમ મમ 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 મને મરતા નહીં આવડે, હું દેવાયત બોદલ ની દીકરી છું, મેરો જ તેવો મારો બાપ છે, એની આબરૂ હું જગતના ચોકમાં જવા ન દઉં. પણ એક વાત સાંભળી લીધે નવઘણ, હું અને તું હોરાક ભોમ તણા જનીમાં, મારો દેહ ધરતીમાંથી પિંડ બંધાણો છે, ઈ ધરતીમાં જ તું મોટો થયો છો, મારે બીજું તને કાંઈ વધારે નથી કહો, બધું ભૂલી જા, મારા બાપ તણા ગણ પાડ ગયા, મારા એ બદલા તો પતાળ ગયા, મારા માં ધણાના ભલે શિષ ગયા, આ બધું ભૂલી જા, પણ હું અને તું આવડે છે. એક સેકન્ડમાં પ્રાણ કાઢી નાખું, ઈ હું જાહલ છું. હા, હું મને કગરતા નથી આવડતું, અને દેવાયત બોદલ ની દીકરી કગરાઈ નહીં કોઈ દિવસ, મને કગરતા નથી આવડતું. સાહેબ, શું આ દેશની દીકરીઓ થઈ છે? મહેન્દ્રસિંહભાઈ અને દુષ્યંતસિંહભાઈ આખા પરિવારને, વિરમદેવ કાકાને, એ જ્યાં એમની ચેતના હશે, રણમલભાઈ બોદર સ્વર્ગસ્થ અને વિરમદેવ કાકાની ચેતના, મને એમ લાગે છે કે આજ આપમાં બેઠી બેઠી આખા ડાયરાને ખમકારા કરતી હશે ભાઈઓ, કારણ કે એમનું સ્વપ્ન આજ સાકાર થઈ ગયું છે. આજ ખુદ યદુવંશ શિરોમણી
ભગવાન કનૈયો આપમાં બેઠો બેઠો ખુશ થતો હશે કે મારા કુળમાં આવા મહાન જીનમાં એનો આજે અવસર ઉજવાઈ રહ્યો છે. સાહેબ, જબરજસ્ત ઘટના બની છે, જેવી તેવી ઘટના નથી બની. હમણાં જ મેં ઈ ટીવી ઉપર આ ઘટનાને મેં રજૂ કરી છે. સાહેબ, દુનિયાના ઇતિહાસમાં આવું નથી બનતું. શું આ દેશની દીકરી, દસ જ વર્ષની દીકરી અને ક્લાસરૂમમાં બેઠી છે અને શિક્ષક દરેક દીકરીઓને બ્લેકબોર્ડ ઉપર ચોકથી લખાવે છે, પ્રતિજ્ઞા લેવરાવે છે કે મેં ચંડી બનુંગી, મેં દુર્ગા બનુંગી, મેં વીરાંગના બનુંગી. દીકરીઓ ઉભી થઈ છે અને લખતી જાય છે, મેં ચંડી બનુંગી, મેં દુર્ગા બનુંગી, મેં વીરાંગના બનુંગી. એમાં સાહેબ એક દસ વર્ષની દીકરી ઉભી થઈ, હમંગી જે બહાર નીકળી હસી હાક દુતાલી જે વાગી જે ડમર ડાક ગડારા ગાથ લંબાવી ગા જો જટા જટ ઘર મંડાણો જુદ છટા ગટ બાણ કરાલ છોટન તો તટા તટ રુંડ ગંદન તો તટન તો હમંગી જે બહાર નીકળી હસી હાક ગન દુતાલી જે વાગી જે ડમર ડાક એક દીકરી ઉભી થઈ ભાઈ દસ વર્ષની. અને એને શિક્ષકના હાથમાંથી ચોક લઈને બ્લેકબોર્ડ ઉપર લખ્યું, બનુંગી નહીં, મેં દુર્ગા હું, મેં ચંડી હું, મેં વીરાંગના હું. અને સાહેબ, ઈ દસ વર્ષની દીકરી મોટી થઈને આખી અંગ્રેજ સલ્તનતને હસમચાવી, એનું નામ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ હતું. સાહેબ, ઈ દસ વર્ષની દીકરી એમ કહેતી હોય કે હું આ છું, ઈ કરી શકે, અને ઈ પરણીને હારે ગઈ હોય અને એને દીકરાને જન્મ દીધો હોય. ભલે મેઘાણી હાલડું શિવાજી માટે લખ્યું હોય, પણ હું તો એમ કહું છું કે આઈ ફોનબાઈ ઉગાની જનતા એણે કોક આવા હાલડા ગાયા છે. દરેક મહાપુરુષની જનતા હાલડું ગાય તો આવું જ ગાય. એજ પેટમાં પોઢે ને હાફ લેલી એણે રામ લખમણની વાત રે, એણે રામ લખમણની વાત માતા દીન ભૂખ જે દીધી ઉડી એની ભૂખ તે માતા
ફૂલ રાખે દીસે જોગણસિંહભાઈ મહાવીરસિંહભાઈ વધારો વધારો કાલે તારી પીર પધારી પાથર સે વિષ બુજાળી કાલે તારી વીર પધારી પાથર સે વિષ બુજાળી માતાજી જબાય ઝુલાવે હિન્દુસ્તાન જુએ તારી વાત
नहींतर माड़ी मांडनी दे दे ए वाचोर कोई ने न दे दे जो भाई जो लक्ष्मण है आपने एक इतिहास कंडा रह रही हो चे होने भिखुदान भाई आवी रहते एक स्टेज पर हमें बे भाई पाचा नेतर आने तो गमे इतलो आग्रह करे तो इनो बे भाई भाई हो हमर जो ત્યારે બેન પણી એમ પૂછ્યું તું બેન કેવા પુરુષના હાથનો ચૂડલો પહેર્યો છે કોની ચુંદડી ઓઢવી છે કે આ દેશની ક્ષત્રિયાણી બહુ સરસ બોલ્યા છે એને એમ કીધું કે ચૂડો પહેરું ઈણરો ઝીણરી અખિયાં લાલ પછી ભલે ને ઘડીક જ રહું સુહાગણી પણ મારો મનખ્યો આખો ન્યાલ એને મારે અને ઘટના બની છે નથી બને એમને સલંબરના મહારાજા નામ ઉમેશસિંહજી ચુનાવા સત્ય ઘટનાનો પ્રસંગ છે હાડી રાણી ને પરણીને આવ્યા હજી 10 દિવસ નથી થયા ભાઈ અને એમાં ધીંગાણાનો ઢોલો વાજ્યો વજ વ્રત બાળક ગંગ જોબન ભર્યો વજ બળવાન કે ગબલ ઘેલો મને ગીત મંગલ ધણા ગાજીને કંઠમાં ભલે ને વજ વરમાળ ચોરી ચડેલો પણ હક જા હા ભલે દેશદ્રોહી તણી ભાગમાં એને લખ્યું સહેવું ઈ પંથ ગબ ધૂત ના વીર રજપૂત ને જીવવું તે પછી ઝેર જે હું ભીખુદાનભાઈ આ રાજપૂત શબ્દ તો અંગ્રેજો લઈ આવ્યા છે સાચો શબ્દ રજપૂત છે 400 વર્ષ પહેલાનો દુહો એમ કહે છે કાં તો ક્ષત્રિય છે કાં રજપૂત છે રજપૂત કોને કહેવાય દુહો સાક્ષી પુરે સાહેબ કે રણ કર કર રજ રજ રંગ રંગે રણ કર કર રજ રજ રંગે અને રજ ઢંકે રવિ હું તોય રજ જેતી ધર ના દિયે રજ રજ વૈ રજપૂત સાહેબ રણ કર કર રજ રજ રંગે ધીંગાણું કરી અને પોતાના લોહી થી ધરતી ના કણે કણને રંગી નાખે રણ કર કર રજ રજ રંગે અને રજ ઢંકે રવિ હું અને ઘોડાના ડાબલા ની ડમરી થી ખુર નારાયણ ને ધૂંધલો કરી નાખે તોય રજ જેતી ધર ના દિયે તોય દુશ્મન ના હાથમાં રજ જેટલી ધરતી નો જવા દિયે રજ રજ વે રજપૂ એવો અમેશસિંહજી હાડી રાણી પરણી પણ રૂપ રૂપ નો અંબાર કંકુની લોળ જેવા રાજપૂતાણી આવ્યા છે ધીંગાણાનો ઢોલ વાગ્યો પણ યુદ્ધમાં જવું ગમતું નથી એટલે ક્ષત્રિયાણીને કહે છે આડી રાણીને કહે છે હું યુદ્ધમાં જાઉં છું કદાચ જો હું દુશ્મનના હાથે કામ આવી જાઉં તો જોજો હો તમે તમારો ધર્મ ન ચૂકતા એક વાર બે વાર અને ત્રણ વાર જ્યાં માડામાંથી શબ્દ નીકળ્યા જોજો હો તમે તમારો ધર્મ ન ચૂકતા અને ક્ષત્રિયાણી તરવાર ટીંગાતી હતી હાથમાં લીધી ભાઈ કોટીને છોડીને મ્યાનનો ઘા કર્યો ને ભવાની ની કરી ખુલ્લી અને પોતાના ચોટલાને હાથમાં પકડીને ગળે મચરક દીધી ભાઈઓ અને માથું કાપતા કાપતા દેશની ક્ષત્રિયાણી એટલું બોલી કે રાજપૂત
હું મારો ધર્મ બજાવી ચૂકી છું, મારું માથું તને આપું છું, પણ જોજો હવે ધીંગાણામાં તું તારો ધર્મ ન ચૂકતો. આનું નામ ક્ષત્રિય કહેવાય, પોતાના માથાના બલિદાન આપી દે. એ રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને હિન્દ કે રાજપૂતાનીયાથી આંબળવું છે, એક કડી ગાઈ નાખું. નિજ પદ સાથે બાલ પાલ ને મે રઘુનાથ કે ગાજન ગાવતી હતી, કહી જ્ઞાન ગીતા સમજાવતી હતી, ભાઈ મોત કા સાબ ભુલાવતી હતી. અરે ફોજ જણે રણ હાથ પાણે, રાજપૂત જણે રાજધાનિયા કા, તલવાર વાડે સન્મુખ લડે, કેતસી દડે જુવાનિયા કા. સ્વર્ગસ્થ પૂજ્ય વીરેન્દ્રદેવ કાકાની એવી ઈચ્છા હતી, મને એક વખત એમને ફોન કર્યો, મને લાગે છે આપે ફોન કરાયો હતો, ફોન ઉપર મારે વાત થઈ, મને કે ઈશ્વરદાન કવિરાજ જો હિન્દ કી રાજપૂતાનીયાથી એ આખું હોય તો મને લખી મોકલો, આપણી રાજપૂતોની જે કન્યાની હોસ્ટેલ છે એમાં દરેક દીકરીઓ સવારમાં પ્રાર્થનામાં આ ગીત ગાય, આ છંદ ગાય એવી મારી ઈચ્છા છે. સાહેબ આ શું જબરજસ્ત આ ઘટના છે. રણદાત મારે સુત ભ્રાત મારે, નિજ નાથ મારે નહીં રોવ દીધી. સબ ઘાયલ ફોજ પજે કરી તલવાર ધરી, રણ જૂજ દીધી સજ હિંદગી રાજપૂતાની હતી.
गामने पादर अवसर उजवाणो हूँ तो एम कहूं के बे तेजस्वी कोम ने चंद राजकारणियों भेड़ा थई अने हाम हामी लड़ाई मारे से आज आ बोड़ीदर ने आंगणे भेड़ा थिया एम कायम भेड़ा रियो तो आ देश नुं चित्र बदलाई जाय एवं मित्रों देश नुं चित्र बदलाई जाय ताजी राखवा माटे अन्य समाज में कोई जगह आवो प्रयास थयो होय मने लागतु नथी नागेरा आयरो चुडासा साहेब एना दीकरी हूँ ज्यां सुधी चोरी न चढ़े त्यां सुधी लीला लाल ई वस्त्र पहेरे पण ई दीकरी चोरीया चढ़े लग्न ना प्रोग्राम मां गेलो एटले काळू ओढणू ओढीने दीकरी चोरीया चढेला एटले मैं पूछ्यू के आ केम आ दीकरी घरचोळू नहीं पानेतर नहीं अने आ दीकरी काळू ओढणू ओढीने चोरीया चढ्या त्यारे एने जे आंगणे प्रोग्राम हतो एमणे मने वात करी के अमे नागेरा आयर छीए અમે ઉગાના હોગને કાયમ હૈયામાં હંગરી રાખી એની યાદ ન ભૂલાય એટલા માટે અમે અમારી દીકરીઓ પછી કાયમ આવ કાળા ઓઢણા ઓઢે સાહેબ આખા દુનિયામાં તમને કોઈ સમાજમાં આ ઘટના જોવા નહીં મળે એ સમર્પણ એ ત્યાગને યાદ રાખવા માટે નથી મફતમાં મળતા એના મોંઘા મૂલ ચૂકવવા પડતા સાહેબ સૌભાગ્યનો ચાંદલો ન કરે કાળું ઓઢણું ઓઢી લે આખી જિંદગી એ કઈ જેવી તેવી વાત નથી લવર મૂછો ને મીંઢળ બંધો પેટ ભરેલો પાગલ યોદ્ધો કેવી કેવી ઘટનાઓ બની છે આ દેશમાં એ જી સોના સામદારની પાલે રે આગાદારની પાલે અનઘેરા તીજ રાતના છેલ્લા શ્વાસ ઘૂંટણ તો એક બાળુડો એ સોના સામદારની પાળે રણ સંગ્રામ પૂરો થયો ઘરે ઘરે થી જમાનામાં એવો નિયમ હતો કે રણ સંગ્રામ પૂરો થાય એટલે રાજપૂતાણીઓ વેલડા જોડી અને પોતાના પતિને દીકરાને ભાઈને જો છેલ્લા શ્વાસ હોય તો ગંગાજળની જારી લઈ અને એને મુખમાં મૂકવા માટે જતા એમાં એક રાજપૂતાણી
18 વર્ષની ઉંમર ભાઈ અને રણ સંગ્રામમાં જઈ આખા રણ મેદાનમાં આટો માર્યો અને પાછા આવ્યા. ઈ જ્યારે પાછા આવ્યા ત્યારે પોતાના સાસુને એમ કહે છે કે બ્યાવન થારે બેટડે ધોકુલ લાજવિયા સારે રણ મેં ફરી જારી હાથ લિયા. એ સાસુમાં તમારા દીકરાએ બબે કુળને લજ્યું, આ કારણ સંગ્રામમાં મેં આટો માર્યો, પણ તમારા દીકરાના દેહનો કટકો ક્યાંય જોવા નથી મળ્યો, ક્યાંય ઘાયલ થયેલો મેં જોયો નહીં. એ નકી પારટના પગલા ભરીને ભાગીને વયો ગયો છે. પણ આ જનેતા હતી એને એમ કીધું કે વહુવર મારો બેટડો અને તો સગુણીરો કંત. આ બેટા એ મારો ધાવણ ધાવીને મોટો થયો છે અને તે જેના નામનો ચૂડો અને ચુંદડી ધારણ કરી છે એ મને તને બેને ન લજાવા દે, પણ એ જેવી તેવી જગ્યાએ ન હોય તો તપાસ કર. વહવર મારો બેટડો તો સગુણીરો કાંત, ઈ કા ઘોડાની ઘૂમરે અને કા ગેમર ગજદંત. કી તો હાથીને ઢાળતો ઢાળતો પડ્યો હોય જેવી તેવી જગ્યાએ ન હોય. અને પાછી આવી રણ મેદાનમાં અને હાથીના ઝુંડને ઢાળતો પડેલો વાયે ફરું કે મુછડી રિયણ ઝુગુ કે દંત, જુઓ પટોળા વાળિયું આ લોબડી આળીનો કંત. આપ એમ કહેશો કે આવી ઘટનાઓ ઇતિહાસમાં બની, આજના જમાનામાં આવી ક્ષત્રિયાણીઓ ખરી? ન હોય તો નભે નહીં આ પૃથ્વી પામર રા, એમાં કોક કોક કાનાણા એમ હોનો ભાખે હમીરિયા. કારગિલના મોરચે એક રાજપૂત લડતો હતો, સત્ય ઘટનાનો પ્રસંગ છે, આપને કહું છું. આજે પણ એ ક્ષત્રિયાણી જીવે છે, રાજપૂતાણી જીવે છે. કારગિલના મોરચે લડતા લડતા એ શહીદ થઈ ગયો રાજપૂત. રાજપૂત શહીદ થઈ ગયો, ટૂંકમાં વાત કરું છું આપને. એ શહીદ થઈ ગયા પછી કલેક્ટર સાહેબને સરકારનો હુકમ થયો કે એમના શહીદના પત્નીને તમે 50,000 વળતરનો ચેક દઈ આવો. વળતરનો ચેક દેવા માટે કલેક્ટર સાહેબ ગામના પાદરમાં આવીને ઉભા રહ્યા. પંચાયત ઓફિસે આવીને કીધું કે શહીદના પત્નીને બોલાવો, હું વળતરનો ચેક દેવા માટે આવ્યો છું. તો કે એ ક્ષત્રિયાણી છે, રાજપૂતાણી છે, પંચાયત ઓફિસે ન આવું, આપણે દરબાર ગઢ સુધી જવું જોઈએ. સાહેબ દરબાર ગઢે આવ્યા છે, પોતાના 1.5 મહિનાના દીકરાને હિંચોળતી હિંચોળતી ક્ષત્રિયાણી હાલરડા ગાય છે. સાહેબ આવ્યા એટલે યોગ્ય ચાકડાના આસન આપ્યા, સાહેબને બેહાર્યા, સાહેબે વાતની શરૂઆત કરી. આપના પતિનું ભારતના શહીદોના સમર્પણના ત્યાગના ઇતિહાસમાં અમર અક્ષરે નામ લખાઈ ગયું છે. આપના પતિને અમે પાછો ન લાવી શકી, પણ મને સરકારનો હુકમ છે, હું 50,000 વળતરનો ચેક દેવા માટે આવ્યો છું. અત્યાર સુધી ક્ષત્રિયાણી જે સાંભળતી હતી પોતાના પતિની શહાદતની વીરતાની વાત, એને ગૌરવ થતું હતું. પણ વાઘેલા સાહેબ એને જયારે એમ સાંભળ્યું કે 50,000 વળતરનો ચેક દેવા માટે આવ્યો છું, ત્યારે સાહેબના હાથમાંથી ચેક લઈ 50 કટકા કરી અને સાહેબના હાથમાં પાછા આપી અને આ દેશની ક્ષત્રિયાણી આજે જીવે છે એને સવાલ કર્યો કે સાહેબ મારે એક સવાલ કરવો છે. શું? કે મારો પતિ કોના માટે શહીદ થયો? કે માતૃભૂમિ માટે, માં માટે, માં ભારતી માટે. તો સાહેબ દીકરો માં માટે બલિદાન આપે અને એના વળતર જેથી વવારો લેવા માંડશે ને તેથી આ દેશનો દીકરો કોઈ શહીદ નહીં થઈ શકે. એના વળતર ન લેવાના હોય, એનો વળતર વવારોથી ન લેવાય. અને તે દિવસે સાહેબે એમ કીધું તું કે તો તમને વળતર બાપા ક્યારે મળ્યું કહેવાય? કે આ મારો 1.5 મહિનાનો હાવજ ઘોડિયામાં હતો ને, એનો બાપ કારગિલના મોરચે લડવા ગયો ત્યારે મારે 6 મહિના જાતા હતા. દીકરાએ બાપનું મોઢું નથી જોયું અને બાપે દીકરાનું મોઢું નથી જોયું, પણ મારો આ દીકરાને મારા ધાવણના ઘૂંટડે ઘૂંટડે સંસ્કારનું પાન કરાવીશ. એ 18 વર્ષનો થાય ત્યારે ભારતના સૈન્યમાં ભરતી કરી દઈશ અને કદાચ ભારત ને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધ થાય ત્યારે મારા દીકરાએ પાકિસ્તાનના 50 સૈનિકને મારી નાખ્યા હોય ને ત્યારે એના બાપના લોહીનું વળતર મળે. સાહેબ 50,000 રૂપડીથી વળતર ન મળે. શું ઘટનાઓ બને છે! નથી મફતમાં મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા. તો આ ત્યાગનો, આ સમર્પણનો, આ નીતિનો, આ ધર્મનો એ રંગ મળે છે ક્યાંથી? અને મેઘાણી ઝવેરચંદ લખે છે કે મારી જનની નાહિયામાં
ए बोढ़ंता पिधो कसुंबी नो रंग अने माना धोला धावन केरी ए धारा ये पानो कसुंबी नो रंग हो राज मने लागो कसुंबी नो रंग हो राज मने लागो कसुंबी नो जलम प्रवाह पावितम सल कले विलंब लंबितम भुजंग दंग मालिकम डमट 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 डमल निनाद वट मरवयम चकार चंड तांडवम तनोद नह शिव शिवम जटा घटांग सभ्रमम ब्रमन्न निल्प निर्जरी विलोल वीति वल्लरी विराजमान मूर्धनी धगत 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 जलम ललाट पट पाव के किशोर चंद्र शेखर प्रदीप तीक्षण महा શિવાજી નું આલડું બહુ ગવાણો છે. મેઘાણી નું આ આલડું બહુ પ્રસિદ્ધ નથી બન્યું, ખાસ આયરો માટે, કાઠી દરબારો માટે કે રાજપૂતો માટે આ લખાણેલું આલડું છે. એમાં દીકરી કે છે કે મારા ભોજાઈ કેવા, મારા ભાઈને અને માં કેવી, સાહેબ એ હોનભાઈને આપણે સો સો સલામ કરવી પડે. આપણને એમ થાય કે મેઘાણી એ વખતે કદાચ હોનભાઈ નું પાત્ર ભજવતો હશે, નહીતર આ કડી ન લખી શકે. શું એને લખ્યું છે કે માવડી લાવે રે હો, માવડી લાવે રે એ બેટાને ઓળવો ઢાડી આગ મેલાવણ માવડી લાવે રે. દેવેદ બોદલને તો ન્યા રાખવામાં આવ્યા હતા અને ઉગાના સબને જ્યારે અહીં લાવ્યા છે ત્યારે સોલંકીઓના વિરોધ ન કરવો પડે એટલા માટે હગીજ નેતા હોનભાઈ ઈ પોતાના દીકરાને ચિતા પર હુરાવીને હોડ ઓઢાડતી છે અને મેઘાણી આ શબ્દો લખ્યા છે. એ વીરાને હોડ ઓઢાડીને આગ મેલાવણ માવડી લાવે રે, અને બાંધવને એ બાળતા જેને છૂટી જા ધાવણ આવી માવડી લાવે રે, નીંદરડી પણ લાવે રે. તો કે મારી બેની ના કંઠે ની તરતા ઘા લરણા ભોલો કસુંબી નો રંગ ના ઘેર ને આજ લાગ્યો કસુંબી નો રંગ.
गहली सिर चले न चले न लियै अंधकाज नगाज करे धर ऊपर गम ने आसर भरिया गज माल न कुपन कुवर आलन सोई तनी रत सफरिया में सोई तनी रत कोई भगवान तम दुर्जी टपके लो मस्ती भर चाखो कसूमी नो राजयम ए भक्तो ना तुम मूर्ति चुप कैलो मस्ती हर साखो कसूमी नुरा मारे वाली दिलदारा नी पगनी में दी पर दी तुम कसूमी रंग हो राज मने नाजो कसुमी नो रंग हो राज मने नाजो अने आवा महापुरुषो ना पाळिया होय खांपी होय एना माटे मेघाणी लखे के एनी भस्म गीत भूमि पर तम चण जोगा रस खांभी चण जोगा रस खांभी अने ये खांभी पर को दर्शो नहीं तमे कोई कवि तालांभी पण तमे लखजो के आ बोड़ीदर ना गाम ना पाधर मा आया खाक पड़ी आही कोई ना लाडकवाना समरांगण दी गावे गावे समरांगण दी गावे केसर वरणी समर सेविका कोमल सहज बिचारे के घायल मरता मरता रे मात की आजादी गावे के घायल मरता मरता रे मात की आजादी गावे छाना पूजन कर दी एनी रक्षा काज महरनी प्रभु ने पाये पड़ती विजोगण हसे दारा गणती उरना एकांत बढ़ती विजोगण हसे दारा गणती उरना एकांत बढ़ती नाचक निशंका मृदमुख
पंका घम 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 का घुघरू का ढोलू का डंका होवत हंका डम डम डंका डमरू का रण गौर गणंका भैर बनंगा गगन गणंगा हरे शा जय जय विश्व देशा हरन कले शाम पट मने जा माहे जा जट पट पट बुलट पलक नट पट 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 जट पट पट बुलट पलक नट पट जट लट पट 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 रंग भर सुंदर श्यामर में मारो रंग भर सुंदर श्यामर में सिर खोला मालेवा कोई जने तानावी नावी कोई जने तानावी एने सीतना तेल कटोरा नव कोई बहनी लावी के कोई ना लाड गवाया नीन कोई है खबरी भूसावी के कोई ना लाड गवाया नीन कोई है खबरी भूसावी पण आजे चुडासमा समाज रायजादा समाज सर्वैया समाज ई लाडकवाया नी खबर पूछी छे युगा ने खबर पूछी छे ત્યારે અમારે હયાની ખરલમાં ઘૂંટી ઘૂંટી અને અમે એ શહીદોને એ અમર પાત્રોને અમે આજ કસુંબલ રંગ ખોબે ને ધોબે પાવા માટે બોડીદરના પાદરમાં આવ્યા છીએ ત્યારે આપ બધાને અમે કહી કે અમે ઘોળી ઘોળી પ્યાલા ભરિયા રંગીલા તમે લેજો કસુંબલ તમે હવ પીજો કસુંબીનો રંગ અને ઓલા દો રંગા દેખીને એ ડરિયા ટેકીલા હોવ લેજો કસુંબીનો રંગ હો રાજમંદ